રુદ્રાક્ષનો મહિમા. એકવાર ભગવાન શંકરે પોતાના પુત્ર કાર્તિકેયને આ રુદ્રાક્ષનો મહિમા સમજાવ્યો હતો. ભગવાન શિવ કાર્તિકેયને કહે છે કે જેમ દેવીઓમાં પાર્વતી શ્રેષ્ઠ ગણાય છે, એમ રુદ્રાક્ષ એ માળામાં શ્રેષ્ઠ ગણાય છે. ભગવાન શિવ કહે છે કે જેમ વ્રત કે તપથી ભગવાનની આરાધના થાય છે, તેમ જો રુદ્રાક્ષની માળાથી ભગવાનના જાપ કરવામાં આવે તો તેનું પણ ઉત્તમ ફળ ચોક્કસ મળે છે. અને ભગવાન શંકર એમ પણ કહે છે કે આ સાથે જ જો રુદ્રાક્ષનું દાન કરવામાં આવે તો એ દાન સર્વશ્રેષ્ઠ દાન ગણાય છે. જે વ્યક્તિના ગળામાં રુદ્રાક્ષ છે, જો એવી વ્યક્તિ એ માણસને દાન કરે કે એના પણ ગળામાં રુદ્રાક્ષ ધારણ કરેલો છે, તો આ દાનના ફળ સ્વરૂપે એ વ્યક્તિના કુળનો ઉદ્ધાર થાય છે. અને જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે એ પુણ્ય ફળને પામે છે, અને જે વ્યક્તિ રુદ્રાક્ષ બાંધીને મરણ પામે છે તે શિવલોકને પામે છે અને એનો બીજો જન્મ થતો નથી. સાથે જ જે પણ બ્રાહ્મણ રુદ્રાક્ષ ધારણ કરીને વૈદિક કર્મ કરાવે છે તો તે કર્મનું પણ શુભ ફળ મળે છે. આમ રુદ્રાક્ષનો મહિમા જણાવતા ભગવાન શિવ કાર્તિકેયને કહે છે કે કોઈ પણ વ્યક્તિ જાણતા કે અજાણતા, ભણેલો હોય અથવા તો અભણ હોય, હર કોઈ માણસ જે રુદ્રાક્ષ ધારણ કરે છે તે અંતે શિવલોકને પામે છે. તો આ હતો રુદ્રાક્ષનો મહિમા. અને હવે આપણે જોશું કે રુદ્રાક્ષના અમુક શુભ લક્ષણો, અને રુદ્રાક્ષ માટે આપણા શાસ્ત્રોમાં અમુક મંત્રો પણ કીધા છે, અને અમુક મુહૂર્ત, જે મુહૂર્તમાં રુદ્રાક્ષને ધારણ કરવાથી એનું શુભ ફળ મળે છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે રુદ્રાક્ષનું હોવું એ જ અનંત પુણ્યનું નિશાન છે, અને રુદ્રાક્ષને માત્ર પાસે રાખવાથી જ વ્યક્તિને અનંત પુણ્યનું ફળ પણ મળે છે. રુદ્રાક્ષના દર્શન માત્રથી જ પુણ્યનો પણ લાભ થાય છે. જો રુદ્રાક્ષને જોવા માત્રથી જ આટલું પુણ્ય થતું હોય તો પછી શરીરના અંગ સાથે જો રુદ્રાક્ષનો સ્પર્શ થાય તો એનું કેટલું ફળ મળે એ આપણે વિચારી જ શકીએ. એટલે જો વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરે તો એને રુદ્રાક્ષનો કાયમ સ્પર્શ થતો રહે છે, અને શરીર પર ધારણ કરેલો રુદ્રાક્ષ એ અનેક ગણું પુણ્ય ફળ આપે છે. શરીર પર ધારણ કરવાની સાથે જ જે મનુષ્ય રોજ રુદ્રાક્ષના માળાથી જ ભગવાનનું જપ કરે છે એને પણ અનંત ગણું પુણ્ય મળે છે. રુદ્રાક્ષનું કદ, જો રુદ્રાક્ષ આમળાના ફળ જેવો હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે, એને આપણા શાસ્ત્રમાં શ્રેષ્ઠ રુદ્રાક્ષ કીધો છે. પછી બોરના જેવો, એટલે કે બોરનું ફળ જે હોય એના જેવડો હોય રુદ્રાક્ષ, તો એ મધ્યમ કોટીનો કીધો છે. અને એના પછી છે ચણા જેવડો, જે દેશી ચણા હોય છે એના જેટલો રુદ્રાક્ષ હોય એને ત્રીજી કોટી એટલે કે નીચી કોટીનો કીધો છે. તો આ ત્રણ રીતે રુદ્રાક્ષને ઓળખી શકાય છે. પછી કેવા રુદ્રાક્ષને શુદ્ધ માનવામાં આવ્યા છે, જેવા કે જો રુદ્રાક્ષ સુવાળા હોય, ચમકતા, એક સરખા અને કાંટાવાળા હોય તો આ રુદ્રાક્ષને શુભ ગણવામાં આવ્યા છે. ત્યાર પછી જે રુદ્રાક્ષને કોઈ જીવજંતુએ ડંસ માર્યા હોય અને ખંડિત કરેલા હોય એવા રુદ્રાક્ષ, અને ખાડા ખડિયાવાળા રુદ્રાક્ષ, અને કાંટા વગરના, એટલે કે જે રુદ્રાક્ષમાં આંકા હોય છે એ આંકા વગરના રુદ્રાક્ષ, અને સંકોચાયેલો રુદ્રાક્ષ, આવા રુદ્રાક્ષને આપણા શાસ્ત્રોમાં ધારણ કરવા લાયક ગણ્યા નથી. પછી જે રુદ્રાક્ષમાં એની હાથે જ, એટલે કે સ્વયંભૂ છિદ્ર પડેલું હોય એ રુદ્રાક્ષને ઉચ્ચ કોટીનો રુદ્રાક્ષ ગણવામાં આવે છે. રુદ્રાક્ષને હંમેશા રેશમી દોરામાં જ ધારણ કરવો આ પણ શ્રેષ્ઠ ગણાયું છે. ત્યાર પછી જે રુદ્રાક્ષમાં બધી બાજુથી સોનેરી જાય દેખાય છે તે રુદ્રાક્ષને ઉત્તમ કોટીનો ગણાય છે. જે વ્યક્તિ શિવનું પૂજન કરે છે એ વ્યક્તિએ ઈશાન મંત્ર જપી પછી મસ્તક ઉપર 50 રુદ્રાક્ષ વાળી માળા ધારણ કરવાની હોય છે, આજ મનુષ્ય શિવની પૂજા કરી શકે છે. એ પછી એ વ્યક્તિએ અઘોર મંત્રનો જાપ કરી અને હૃદય ઉપર અને લલાટ ઉપર પણ આજ માળા ધારણ કરવી. ત્યાર પછી પેટ ઉપર વામદેવનો મંત્ર જપ કરીને 50 રુદ્રાક્ષ હોય એવી માળા ધારણ કરવી. પછી આપણા શાસ્ત્રોમાં એવું પણ કીધું છે કે જે વ્યક્તિએ આ વિધિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કર્યો છે એ વ્યક્તિએ માંસ, મદિરા, લસણ, ડુંગળી, સરગવો અને ગુંદા આટલી વસ્તુ ખાવી કે પીવી નહીં. જ્યારે કોઈ વ્યક્તિને રુદ્રાક્ષ ધારણ કરવાનો હોય ત્યારે અજાણતા જો ગ્રહણ
કરતી વખતે વિસુ કાળ હોય તો એના સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. રુદ્રાક્ષ ગ્રહણ કરતી વખતે સૂર્ય જો સંક્રાંતિમાં હોય તો એનાય બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. પછી જો રુદ્રાક્ષ ગ્રહણ કરતી વખતે અનય કાળ હોય તો પણ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને ચોથી રીત છે, જો રુદ્રાક્ષ ગ્રહણ કરતી વખતે અમાસ પૂનમ એવા કોઈ પર્વ હોય તો પણ બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સાથે જ એકમુખી, પાંચમુખી અને ચૌદમુખી આ ત્રણેય રુદ્રાક્ષને સાક્ષાત ભગવાન શંકરનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને આ ત્રણેય રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવ એના ભક્તની આધિ વ્યાધિ હરી લે છે અને સ્વચ્છ આરોગ્ય આપે છે. સાથે સાથે પરમ તત્વનો પણ પ્રકાશ થાય છે અને ભગવાન શંકર હંમેશા પ્રસન્ન રહે છે. તો આ હતી રુદ્રાક્ષ વિશેની બધી જ માહિતી જે આપણા શાસ્ત્રોમાં કીધી છે. અને રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવ હંમેશા એના બધા જ ભક્તો ઉપર પ્રસન્ન રહે છે. અને ભગવાન શિવે પોતે કીધું છે કે રુદ્રાક્ષ ધારણ કરેલા દરેક વ્યક્તિ અંતે શિવલોકને પામે છે. સાથે જ રુદ્રાક્ષ ધારણ કરવો અને શોખથી રુદ્રાક્ષ પહેરવો આ બંને અલગ વસ્તુ છે. પણ રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન શિવ હંમેશા દરેક એ વ્યક્તિ ઉપર પ્રસન્ન રહે છે જેને રુદ્રાક્ષ ધારણ કરેલો છે અથવા તો પહેરેલો છે. ધારણ કરવો એ શાસ્ત્રોથી બતાવેલી વિધિ દ્વારા ધારણ થઈ શકે છે, પણ શ્રદ્ધાથી દરેક વ્યક્તિ રુદ્રાક્ષને પહેરી શકે છે અને શંકરનો પ્રિય બનીને રહી શકે છે. હું આશા રાખું છું કે રુદ્રાક્ષ વિશેની આ માહિતી આપ સૌને ગમી હશે. ઓમ નમઃ શિવાય.